જામનગરના ફલ્લા ગામે ટીડાભાઈ બીજલભાઈ બાંભવા નામના વૃદ્ધ ગત રાત્રે ખેતરમાં રખેવાળી કરતા હતા ત્યારે લૂંટારુઓ ત્રાટક્યા હતા ત્રણથી ચાર લૂંટારુઓએ તેમના પર હુમલો કરી સોનાના ઠોરિયા કુંડળા વીંટીઓ સહિત દાગીના અને પંદર હજાર રોકડની લૂંટ કરી હતી લૂંટ પછી ગણતરીની ક્ષણોમાં લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા ઘાયલ ટીડાભાઈએ પોતાના પુત્રને જાણ કરતા તેણે ટીડાભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા લૂંટની ઘટનાની જાણ થતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા એસપી પ્રેમસુખ ડેલુએ સમગ્ર જામનગર જિલ્લામાં નાકાબંધીના આદેશ આપ્યા હતા લૂંટારુઓને ઝડપી લેવા પોલીસ દ્વારા જામનગર શહેર જિલ્લાની હાઇવે પરની સરહદો પર નાકાબંધી ઉપરાંત જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ અમુક સ્થાનિક શ્રમિકોએ જ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાની સંભાવના છે આસામમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ છે આસામના પૂર પ્રભાવિત ચોવીસ જિલ્લામાં બે લાખથી વધુ લોકો પૂર પ્રકોપનો ભોગ બન્યા છે પૂર અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં સાત લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે કેરળમાં પણ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂરની ચેતવણી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જામનગરમાં રખડતા પશુઓનો ત્રાસ નાગરિકો માટે અભિશાપ સમાન બની ગયો છે રખડતા પશુઓનો ત્રાસ દૂર કરી શકે એટલી તાકાત તંત્રમાં નથી એ વાત હવે સર્વસ્વીકૃત સત્ય છે ગઈકાલે રાત્રે ક્રિષ્ના વિસ્તારમાં ભૂપતભાઈ વાઘેલા તેમના પત્ની સાથે વોક પર નીકળ્યા હતા ત્યારે તેમના પત્નીને ગાયે હડફેટે લેતા તેમને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી ઉનાળામાં ઠંડા ઠંડા ગોલાની બજારમાં હીટવેવ હોય છે જામનગરમાં પણ વિવિધ પ્રસિદ્ધ ગોલા ત્યાં રોજ રાત્રે ગ્રાહકોની કતારો જોવા મળે છે ત્યારે ગોલામાં વપરાતો બરફ નબળી ગુણવત્તાનો હોય તો હજારો લોકોની તબિયત ઉપર જોખમ ઉભું થઈ શકે છે જામનગરમાં આજે ફૂડ શાખા દ્વારા ત્રણ બત્તી વિસ્તારમાં આવેલ બરફના કારખાનાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું